આપ્યું છે. આપને જણાવી દઈએ કે એસઆઈટીની કાર્યવાહી યોગ્ય દિશામાં થઈ રહી છે તેવું નિવેદન ગોવિંદ પટેલે આપ્યું છે. રાજકોટ અગ્નિકાંડને લઈને નિવેદન આપ્યું. દોષિતોના મૂળ સુધી એસઆઈટી જશે અને કાર્યવાહી પણ કરવામાં આવશે. રાજકોટની ઘટના પર પૂર્વ મંત્રી ગોવિંદ પટેલ હવે નિવેદન આપ્યું છે. પ્રેસ કોન્ફરન્સ કરી તેમણે કહ્યું કે એસઆઈટીની કાર્યવાહી યોગ્ય દિશામાં થઈ રહી છે અને જે પણ જવાબદાર હશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ નિવેદન ગોવિંદ પટેલે આપ્યું છે. મહત્વનું છે કે રાજકોટની આ દુર્ઘટનામાં અગ્નિકાંડમાં 27 લોકો જીવતા હોમાઈ ગયા હતા. આ દિશામાં તપાસ અત્યારે ચાલી રહી છે. એસઆઈટીનું ગઠન કરવામાં આવ્યું છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસ કરી રહી છે, સાથે એસીબી પણ તપાસ કરી રહી છે. જે અધિકારીઓના નામ ખુલ્યા છે, 6 જેટલા આરોપી અધિકારીઓના નામ ખુલ્યા છે, તેમના વિરુદ્ધ પણ કડક તપાસ કરવામાં આવી રહી છે.